ત્રીસ દિવસથી વધુનો સમય વીત્યો છતાં લંપટ સ્વામી પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે અને વાડી લંપટ જગત પાવન સ્વામીનો કોઈ પણ પત્તો નથી અને સ્વામીની ધરપકડ ન થતાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો વાડી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ સ્વામી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ફરિયાદ બાદ વાડી સ્વામિનારાયણ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ ગાયબ થયા હતા. અમારી સાથે આજ સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે. દર્શન, અત્યાર સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આટલા દિવસ વીત્યા તેમ છતાં પણ સ્વામીનો કોઈ પત્તો નથી, તેને લઈને શું અપડેટ? કોમલ, વાત કરવામાં આવે તો આ જે સમગ્ર મામલો હતો તે વર્ષ 2016 નો આ મામલો હતો, જેમાં લંપટ જગત સ્વામીએ એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ સમગ્ર મામલે આ જે યુવતી છે પીડિતા તેને થોડા સમય અગાઉ વાડી પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે પીડિતાનું નિવેદન સહિતના જે પણ પ્રાથમિક બાબતો હતી તેને લઈને સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હાલ 20 દિવસથી પણ વધુનો સમય થવા આવ્યો છે, તેમ છતાં આ જે લંપટ સ્વામી છે તેનો કોઈ પતો નથી મળ્યો અને પોલીસ પણ હવામાં કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલો બન્યો હતો તે બાદ ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો પણ મેદાને આવ્યા હતા અને તેમણે પણ વિવિધ શહેરોમાં કલેક્ટરને આવેદનપત્ર આપી અને કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. તેમ છતાં હજુ સુધી પોલીસના પેટનું પાણી ન હલતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આટલો સમય થયો તેમ છતાં પોલીસ પકડતી આ સ્વામી દૂર છે, તો બીજી તરફ જે પીડિતા છે તેના નિવેદન પણ કોર્ટ સમક્ષ પણ નોંધવામાં આવ્યું હતું. તે બાદ પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું એફએસએલની મદદથી. જે વાડી સ્વામિનારાયણ મંદિર છે તેના જે રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું તેની પણ એફએસએલની મદદથી સમગ્ર તપાસ કરવામાં આવી હતી. સ્વામીના મોબાઈલના સીડીઆર પણ મંગાવવામાં આવ્યા હતા. સ્વામીના જે નજીકના ભક્તો હતા તેમની પણ તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી આ જે લંપટ સ્વામી છે તેને પકડવામાં પોલીસને ક્યાંક બેદરકારી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોમલ જી, દર્શન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.